ધોરણ આઠ ગણિત. હવે આજે આપણે નવ પ્રકરણ પ્રકરણ નંબર છ વર્ગ અને વર્ગમૂળ શરૂ કરીશું. હવે જુઓ, વર્ગ અને વર્ગમૂળ આપણે આ પ્રકરણમાં બે વસ્તુ શીખવાની છે, એક તો વર્ગ અને વર્ગમૂળ. હવે તમને બધાને ખબર છે વર્ગ એટલે શું. હવે જો વર્ગની વ્યાખ્યા શું થાય, આપેલી સંખ્યાનો તેની તે જ સંખ્યા સાથેના ગુણાકારને વર્ગ કહેવાય. જો કોઈ પણ એક સંખ્યા, ધારો કે હું સંખ્યા લઉં બે, એટલે શું કહે છે કે આપેલી સંખ્યાનો તેની તે જ સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે બેનો ગુણાકાર બે જ સાથે, એટલે બે ગુણ્યા બે બરાબર શું આવ્યું, ચાર. તો આ જે ગુણાકાર છે એને વર્ગ કહેવાય. એટલે આને આપણે ટૂંકમાં શું લખીશું, બેનો વર્ગ. આને દર્શાવાય કેવી રીતે, બેનો વર્ગ બરાબર ચાર. બીજી કોઈ સંખ્યા લઈએ છ, છનો છ સાથે જ ગુણાકાર, જવાબ આવ્યો 36. એટલે 6 × 6 એને આપણે શું લખીશું, 6નો વર્ગ બરાબર 36. આમ 2નો વર્ગ બરાબર 4, 6નો વર્ગ બરાબર 36. એટલે આપેલી સંખ્યાનો તેની તે જ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો આને શું કહેવાય, વર્ગ કર્યો. અને જે જવાબ મળ્યો એને શું કહેવાય, 36. એને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા. કઈ સંખ્યા કહેવાય, પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ એટલે બે સમાન સંખ્યાના ગુણાકારથી મળતી સંખ્યા. કોઈ પણ સંખ્યા લઈએ, જો 7 લઈએ તો 7 × 7 બરાબર આપણે વર્ગ તરીકે કેવી રીતે લખાય, 7નો વર્ગ. જવાબ આવ્યો 49. તો આ 49 એ શું છે, પૂર્ણ વર્ગ સંખ્યા. હવે જો બધા બરાબર ધ્યાન આપજો, 1નો વર્ગ થશે 1, 2નો 4, 3નો 9. આ બધી સંખ્યાના વર્ગ કરેલા છે. 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100. હજી આગળ જોઈએ, જુઓ 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361, 20નો વર્ગ 400. હવે જો આપણે 1 થી 20 સુધીના વર્ગ જોયા, આ બધી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ તમે બધી જ પૂર્ણ વર્ગ સંખ્યા દેખશો તો એનો એકમ નંગ જો 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1, 5. એટલે જો આ બધામાં કોઈ પણ સંખ્યાનો એકમ નંગ લો, હવે આ 11માં એકમ નંગ શું છે, 1, તો એના વર્ગનો એકમ નંગ પણ શું જ આવશે, 1. જો સંખ્યાના એકમનો અંક 2 હોય તો તેનો વર્ગ કરતાં જે સંખ્યા મળે એનો એકમનો અંક શું હોય, 4. જો મેં તમને અહીંયા તમને બતાવું, જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય, 1. જો એકમનો અંક 2 હોય તો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 4, એકમનો અંક 3 હોય તો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 9, 4 હોય તો 6, એકમનો અંક 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો 9, 8 હોય તો 4, 9 હોય તો 1, 10 હોય તો 0. એટલે આપણે શું કહી શકીએ કે દરેક પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6, 9 કે 0 જ હોય. જો એકમના અંકમાં 2 હોય, 3 હોય, 7 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. એટલે આપણે એટલું ધ્યાન રાખવાનું કે જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6, 9 કે 0 હોય તો તે જ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય. હવે ધારો કે અહીંયા તમને એક સંખ્યા આપી દીધી હોય, આમ 327, તો પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય ના કહેવાય, કેમ, કારણ કે એનો એકમનો અંક શું છે, 7. હવે કોઈ એક સંખ્યા લઈએ,
1332 તો પૂર્ણવર્ગ કહેવાય ના કહેવાય કારણ કે એના એકમનો અંક શું છે બે પરંતુ જો હવે આમ હોય 1335 હવે 1335 એમાં એકમનો અંક 5 છે તો એ કદાચ પૂર્ણવર્ગ હોઈ શકે છે હશે જ એ જરૂરી નથી પરંતુ તે પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે છે એની શક્યતા ખરી પરંતુ જો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા કોઈ પણ દિવસ પૂર્ણવર્ગ હોય નહીં એ તમારે ધ્યાન રાખવાનું પૂર્ણવર્ગ સંખ્યા હોવા માટે 1, 4, 5, 6, 9 કે 0 એકમનો અંક આટલા હોવા જોઈએ એટલે તમારે મગજમાં ફિટ કરી દેવાનું કે જો એકમનો અંક 1, 4, 5, 6, 9 કે 0 હોય તો તે પૂર્ણવર્ગ હોઈ શકે અને 2, 3, 7, 8 હોય તો એ સંખ્યા કોઈ પણ રીતે પૂર્ણવર્ગ હોઈ શકે નહીં તમને એક સરળ રીત યાદ કરવા માટે શીખવાડું જુઓ તમારે હવે જો આગળ મેં તમને શીખવાડ્યું એમ એકમનો અંક 1 હોય જો ફરી સમજાવું એકમનો અંક 1 હોય તેના પૂર્ણવર્ગનો સંખ્યાનો એકમનો અંક પણ 1 હોય 2 હોય તેની પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 4 હોય એટલે તમારે કેવી રીતે યાદ રાખવાનું જો એકમનો અંક 1 અને 9 હોય તો તેના પૂર્ણવર્ગની સંખ્યાનો એકમનો અંક 1 જ હોય જો એકમની સંખ્યાનો અંક 2 અને 8 હોય તો તેનો પૂર્ણવર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય 4 જો સંખ્યાનો એકમનો અંક 3 કે 7 હોય તો પૂર્ણવર્ગ કરતાં મળતી સંખ્યાનો અંક કયો હોય 9 એકમની સંખ્યાના એકમનો અંક 4 અને 6 હોય તો એના પૂર્ણવર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક કેટલો હોય 6 હવે જો હું તમને એક સાદી સંખ્યા આપું આપણી પાસે છે સંખ્યા ધારો કે 24 હવે તમને કોઈ એમ કે 24નો વર્ગ કરીએ તો મળતી એકમની સંખ્યા મળતી સંખ્યાના એકમનો અંક કયો હશે ફર 6 જ હશે આગળ કઈ સંખ્યા છે આપણે ખબર નથી પરંતુ એનો એકમનો અંક તો 6 જ હશે આમ સંખ્યા 334 તો આનો વર્ગ કરીએ 334નો વર્ગ એનો વર્ગ કરતાં મળતી જે સંખ્યા છે એનો એકમનો અંક 6 જ હશે આગળની સંખ્યા તો આપણે ખબર નથી પરંતુ એનો એકમનો અંક શું હશે 6 હવે જો હું તમને એક સંખ્યા બતાવું આપણા 6.1માં એક દાખલો છે જુઓ અહીંયા શું આપેલું છે નીચે આપેલ સંખ્યાના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે તો જો અહીંયા 81માં એકમનો અંક શું છે 1 તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું હશે 1234 અહીંયા એકમનો અંક 4 છે તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હશે 6 અહીંયા એકમનો અંક 6 છે તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું હશે 6 એટલે તમારે આ યાદ રાખવાનું જે સંખ્યાના એકમનો અંક 1 અને 9 હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 જ હોય જે સંખ્યાનો એકમનો અંક 2 અને 8 હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય 4 આ તમારે યાદ કરી લેવાનું છે અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 હોય તે સંખ્યા કોઈ દિવસ પૂર્ણવર્ગ હોય નહીં અહીંયા જો 1057 એકમનો અંક શું છે 7 તો આ સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે તો સ્પષ્ટ જ છે કે ના નહીં હોઈ શકે અહીંયા એકમનો અંક 3 છે તો એ પણ એકમની તે પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી આ બધી સંખ્યા પૂર્ણવર્ગ નથી એનું કારણ બતાવવાનું છે અહીંયા એકમનો અંક 8 છે અહીંયા એકમનો અંક 2 છે અહીંયા હવે જુઓ અહીંયા 0 છે પણ પૂર્ણવર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા 2 કી હોવી જોઈએ અહીંયા કેટલા શૂન્ય છે 1, 2 અને 3 એટલે આ પૂર્ણવર્ગ નથી એટલે આનું કારણ તમારે એમ બતાવાય કે આના એકમના અંકમાં 3 શૂન્ય છે માટે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી પડી ગઈ સમજ હવે આપણે આગળ 9 શીખીએ જો 2 પૂર્ણવર્ગ સંખ્યા વચ્ચે આવતી સંખ્યા 2 પૂર્ણવર્ગ સંખ્યા સૌથી પ્રથમ 2 પૂર્ણવર્ગ સંખ્યા કઈ 1નો વર્ગ અને 2નો વર્ગ એટલે 1 અને 4 વચ્ચે કેટલી સંખ્યા આવે છે 2 કઈ કઈ 2 અને 3 એવી રીતે બીજી 2 પૂર્ણવર્ગ સંખ્યા 2નો વર્ગ 4 અને 3ના વર્ગ 9 એ 2 વચ્ચે કેટલી સંખ્યા આવશે 5, 6, 7, 8 કુલ કેટલી થઈ 1, 2, 3, 4 એટલે કુલ સંખ્યા કેટલી 4
ત્રણનો વર્ગ 9 અને 4નો વર્ગ 16 એ બે વચ્ચે કેટલી સંખ્યા આવશે જુઓ 10 11 12 13 14 15 કુલ કેટલી સંખ્યા આવી 6 એવી જ રીતે 5નો વર્ગ 25 અને 6નો વર્ગ 36 એ બે વચ્ચે કેટલી સંખ્યા આવશે 26 27 28 29 30 31 32 33 34 35 કુલ સંખ્યા આવી 10 હવે તમને કોઈ એમ કહે કે 121નો વર્ગ અને 122નો વર્ગ આ બે વચ્ચે કેટલી સંખ્યા આવશે તો આપણે કેટલા બધા ગુણાકાર કરવા પડે એટલે આની આપણે આ બધા જવાબના અનુસાર તારણ કાઢ્યું કે કોઈ પણ બે ક્રમિક પૂર્ણવર્ગ સંખ્યા વચ્ચે આવતી સંખ્યા બરાબર 2n જ્યાં n એ શું છે પ્રથમ પૂર્ણવર્ગ સંખ્યા હું તમને એક ઉદાહરણ સમજાવું જુઓ આપણે એમ કીધું છે કે 25નો વર્ગ અને 26નો વર્ગ એન એ બંને વચ્ચે આવતી સંખ્યા શું થશે 2n જ્યાં n એ પ્રથમ પૂર્ણવર્ગ સંખ્યા એટલે 2 ગુણ્યા 25 25 દૂ 50 એટલે 25નો વર્ગ અને 26નો વર્ગ એ બંનેના વર્ગની વચ્ચે કુલ 50 સંખ્યાઓ આવશે તમને હવે એમ કહી દે કે 100નો વર્ગ અને 101ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવશે તો તમને સૂત્ર આવડે છે 2n બરાબર 2 ગુણ્યા 100 બરાબર 200 એટલે 100નો વર્ગ અને 101નો વર્ગ આ બે વચ્ચે કુલ 200 સંખ્યાઓ આવે હવે જુઓ તમને આનામાં શું કીધું છે નીચે આપેલી સંખ્યાના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવશે તે જણાવો પહેલું છે 12 અને 13 12ના વર્ગ અને 13ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવશે તો આપણે સૂત્ર આવડે છે 2n જ્યાં n બરાબર કેટલા 12 એટલે 2 ગુણ્યા 12 બરાબર 24 એટલે 12ના વર્ગ અને 13ના વર્ગ વચ્ચે કુલ 24 સંખ્યાઓ આવશે હવે જુઓ આગળ 9 શીખીએ એકી સંખ્યાનો સરવાળો હવે સૌથી પહેલાં તમને એકી સંખ્યા એટલે તો ખબર છે ને 1 3 5 7 9 11 13 અનંત સુધી આ બધી એકી સંખ્યાઓ કહેવાય જો સૌથી પ્રથમ એકી સંખ્યા 1 તો એનામાં 0 ઉમેરે તો 1 જ થાય 1 વત્તા 3 કારણ કે 1 પછી એકી સંખ્યા કઈ આવે 3 એ બેનો સરવાળો શું થાય 4 1 વત્તા 3 વત્તા 5 આ 3 એકી સંખ્યાનો સરવાળો શું થાય 9 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 આ 4 એકી સંખ્યાનો સરવાળો શું થાય છે 16 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 બરાબર 25 હવે જો આના પરથી તમે શું અનુમાન લગાવી શકો આ કુલ સંખ્યા કેટલી છે 1 એકનો વર્ગ કેટલો થાય 1 આ 1 અને 3 કુલ સંખ્યા કેટલી છે 2 બેનો વર્ગ 4 આ કુલ કેટલી સંખ્યા છે 1 2 3 ત્રણનો વર્ગ 9 1 2 3 4 ચારનો વર્ગ 16 1 2 3 4 5 પાંચનો વર્ગ 25 આમ ક્રમિક એકી સંખ્યાનો સરવાળો બરાબર એન વર્ગ જ્યાં એન એ શું છે કુલ એકી સંખ્યા ધારો કે આનામાં 1 આનામાં 1 2 1 2 ને કુલ 3 કુલ 4 કુલ 5 આપણે એક ઉદાહરણ જોઈએ જુઓ આપણે આ એકી સંખ્યાનો સરવાળો શોધવાનો છે 1 2 3 4 5 6 7 8 કુલ કેટલી સંખ્યા થઈ 8 હવે એનો સરવાળો કેટલો આવે આપણે સૂત્ર ખબર છે એન વર્ગ એન બરાબર શું મૂકીશું 8 એટલે 8નો વર્ગ બરાબર 64 તમે સરવાળો કરી જુઓ બધાનો સરવાળો કેટલો થશે 64 હવે જો તમને એમ કે 36ને એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો હવે આપણે 36ને એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાનું છે 36 કોનો વર્ગ છે 6નો વર્ગ તો આપણે પ્રથમ 6 એકી સંખ્યા લખવાની જુઓ 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 એક બે ત્રણ ચાર પાંચ છ આ બધાનો સરવાળો કરો 36 જ થશે હવે તમને એમ કે 49ને એકી સંખ્યાના સરવાળા વડે દર્શાવો તો શું થશે 49 કોનો વર્ગ છે 7નો એટલે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13
એટલે આ બધી સંખ્યાનો સરવાળો કરશો તો કેટલો આવશે? 49. એટલે આ તમને આવડવું જોઈએ. હવે જુઓ, તમારે બધે 6.1ના દાખલા જાતે ગણવાના છે. હું તમને સમજાવી દઉં. જો સૌથી પહેલો સંઘ શું છે, આપણે નીચે આપેલ સંખ્યાના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે એ તો તમને ખબર જ છે. અહીંનો એકમનો અંક જોઈ લેવાનો, એના આધારે મળતી સંખ્યાનો એકમની અંક આપણને મળી જશે. આમાંથી કઈ સંખ્યાઓ પૂર્ણવર્ગ નથી? બધી જ સંખ્યાઓ પૂર્ણવર્ગ નથી, ખાલી એને એનું આપણને કારણ બતાવવાનું છે. હવે જો નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા છે? હવે જો મેં તમને આગળ બતાવ્યું એમ, હવે જો આ ત્રણમાં 1, 4, 9, 6 અને 0 એનામાં એક આ એકી સંખ્યા છે અને આ એકી સંખ્યા છે. એટલે જે સંખ્યાનો એકમનો અંક 1, 9, 3 અને 7 હોય તેના પૂર્ણવર્ગની સંખ્યા એકી સંખ્યા કહેવાય. હવે આનામાં જો એકમનો અંક 1 છે તો એનો પૂર્ણવર્ગની સંખ્યાનો એકમનો અંક પણ શું આવશે? 1. માટે તે પૂર્ણવર્ગ એકી સંખ્યા કહેવાય. આનામાં એકમનો અંક 6 છે તો આનો વર્ગ કરતાં મળતી પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક પણ શું હશે? 6. માટે તે આ એકી સંખ્યા નથી. બરાબર છે? હવે જો દાખલા નંબર 4, આ સરસ મજાની ખૂટતી સંખ્યા છે. હવે જો આનો જવાબ તમારે તાર્કિક રીતે આપવાનો છે, આની કોઈ રીત કે કોઈ સૂત્ર નથી, તમારે તમારું લોજિક લગાવવાનું છે. જુઓ, 11નો વર્ગ 121. હવે જો 101નો વર્ગ તો 10,201. તમારે શું ધ્યાન રાખવાનું, અહીંયા 1 અને 1ની વચ્ચે શું ઉમેરાયો? 0. તો અહીંયા 1 અને 2ની વચ્ચે 0 મુકાયો, 2 અને 1ની વચ્ચે 0 મુકાયો. હવે અહીંયા 1 અને 1ની વચ્ચે 1ની જગ્યાએ કેટલા 0 થઈ ગયા? 2. તો અહીંયા પણ 2 0 થઈ ગયા. હવે અહીંયા 2ની જગ્યાએ કેટલા 0 થઈ ગયા? 4. તો અહીંયા આપણે કેટલા મૂકીશું? અહીંયા 4 0, અહીંયા 4 0, અહીંયા 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા શું આવશે એ તમારે તમારા તાર્કિક તમારે લગાવી અને તમારે જાતે જવાબ બનાવવાનો છે. એવી જ રીતે અહીંયા જુઓ, સેમ આ જ રીત છે. અહીંયા 11નો વર્ગ 121, અહીંયા 1 0 મૂક્યો, અહીંયા તો 0 આવ્યું આગળ પ્રમાણે. હવે જો અહીંયા આગળ શું કર્યું હતું, બંને વચ્ચે 2 0 મૂક્યા હતા, પણ અહીંયા શું કર્યું, વચ્ચે 0 1 0. તો અહીંયા 1, સેમ અહીંયા 0 2 છે તો અહીંયા વચ્ચે શું આવી ગયું? 0 3. એવી અહીંયા કરશો તો શું આવશે? 0 4. હવે અહીંયા જો 0 4 0 5 આપેલા છે, એટલે આગળની સંખ્યામાં શું હશે? વચ્ચે 0 1 તમારે ઉમેરવાના છે. એટલે આ બે દાખલા તમારે જાતે કરવાના છે. હું તમને તેનું સોલ્યુશન કરીને ફોટો પાડીને મોકલીશ, પરંતુ બને ત્યાં સુધી જાતે કરવા માટે પ્રયત્ન કરવાનો છે.